રચના આજે આપણે ધોરણ એક ગણિતમાં સી ડબલની નોટમાં આપણે સંખ્યાની પેટર્ન પૂર્ણ કરવાની આપણે આગળ પેટર્નમાં બધું જોઈ લીધું કે કઈ રીતની પેટર્ન આવે છે હવે આપણે છેલ્લી જે પેટર્ન જોવાની બાકી હતી એ સંખ્યાની પેટર્નને પૂર્ણ કરવાની બરાબર તો આપણે એમાં સંખ્યા આપેલી હોય તો આપણે જોવાની પેલી બે સંખ્યા કઈ રીતે આપેલી છે તો કે અહીંયા 10 આવી પાછી અહીંયા 12 તો આ બે વચ્ચે કેટલો તફાવત છે બે સંખ્યાનો છે ને 10 ને 2 12 થાય તો હવે 12 ને 2 કેટલા થાય એ આપણે લખવાનું રહે જે જગ્યા ખાલી જગ્યા આપી હોય તો એમાં આપણે બે બે ના તફાવતમાં આપણે સંખ્યા આપેલી છે તો આપણે આગળ પણ જે ખાલી જગ્યા છે એમાં આપણે બે ના તફાવત વાળી સંખ્યા લખીશું બરાબર તો 10 ને 2 12 આપેલા જ છે તો હવે 12 ને 2 કેટલા થશે તો 12 માં 2 વડે તો 13 ને 14 તો અહીંયા કેટલા આવશે ખાલી જગ્યામાં 14 આવશે બરાબર હવે 14 માં 2 ઉમેરી તો કેટલા થશે તો 16 થશે 14 ને 15 ને 16 થયા ને 2 ઉમેરા તો 16 ને 2 18 તો આપણને આપેલા જ છે તો આપણે આ રીતે આમાં બે બે ના તફાવતમાં આપણે પેટર્નને પૂર્ણ કરવાની છે એટલે આપણે આ રીતે એને પૂરી કરી બરાબર હવે આ ફુગામાં આપણને સંખ્યા આપી છે જુઓ 22 પછી 21 આપી તો આ સંખ્યા કેવી છે ઉતરતા ક્રમમાં લખવાની છે ને 22 પછી 21 આવ્યા તો 21 પછી શું આવે આપણે પાછળ પાછળ જવાનું છે ગાડીને ક્યાં લઈ જવાની પાછળ લઈ જવાની છે શું આપણે કે આમાં શું હતું બે બે આગળ આગળ જતા હતા સ્ટેપ આપણે આમાં શું છે એક સ્ટેપ પાછળ જવાનું તો 22 ને 1 પછી 21 તો 21 પછી આગળની સંખ્યા કઈ આવે તો કે બગડે મીંડે 20 તો બગડે મીંડે 20 આગળ કઈ આવે સંખ્યા તો કે એકડે નવડે 19 હવે એકડે નવડે 19 ની આગળની સંખ્યા કઈ આવે તો એકડે આઠડે 18 તો આમાં બધી સંખ્યા કઈ લખવાની આગળની લખવાની આમાં કઈ હતી બધી સંખ્યા પાછળની હતી બરોબર તો આમાં આપણે રિવર્સમાં જવાનું પાછું પાછું જવાનું છે તો 22 પછી 21 21 પછી 20 20 પછી 19 19 પછી 18 બરાબર તો આ થઈ આપણી પેટર્ન આ રીતે આપણે પૂરી કરવાની પાછળની સંખ્યામાં બરાબર એટલે આપણે આગળની સંખ્યા લખવાની છે બરાબર હવે અહીંયા જુઓ 2 પછી 5 લખ્યા છે તો આમાં કેટલા કેટલાનો તફાવત છે 2 પછી 5 ક્યારે આવે તો 3 4 ને 5 તો 3 નો તફાવત થયો ને હવે આપણે આગળની સંખ્યામાં પણ 3 ની તફાવતમાં સંખ્યા લખવાની આવશે બરાબર તો 5 પછી કેટલી છે 3 કરીએ તો 6 7 ને 8 5 પછી ત્રીજી સંખ્યા કઈ આવે તો કે 8 આવે 8 પછી ત્રીજી સંખ્યા કઈ આવે તો કે 9 10 ને 11 તો અહીંયા શું આવશે 2 એકડા 11 11 પછી ત્રીજી સંખ્યા કઈ આવે તો 12 13 ને 14 અહીંયા આપણે 3-3 નો તફાવતમાં પેટર્ન પૂરી કરવાની છે એટલે આપણે અહીંયા 3-3 નો તફાવતમાં આપણે પેટર્ન પૂરી કરી બરાબર હવે અહીંયા જુઓ 15 પછી 13 તો 13 પછી શું આવશે તો આપણ પણ શું છે આપણે આગળની સંખ્યા લખવાની છે એ પણ બે બે ના તફાવતમાં છે જો 15 પછી 13 ક્યારે આવે તો 14 ને 13 આવે ને પાછળ તો 15 પછી આગળની સંખ્યા 14 ને પછી 13 આવે તો 13 પછી આગળની સંખ્યા 12 ને પછી કઈ આવે તો કે 11 આપણે એક સંખ્યા મૂકીને એક પછી આગળની લખવાની છે બરાબર અને 11 પછી તો 10 આવે ને પછી કઈ આવે બીજી સંખ્યા આગળની તો 9 એ આગળની બીજી સંખ્યા લખવાની 9 પછી કઈ આવશે તો 9 પછી 8 અને 8 પછી 7 આગળની સંખ્યા 7 આવી તો આપણે અહીંયા 7 લખીશું તો આ છે આપણી સંખ્યાની પેટર્ન આ રીતે પૂરી કરવાની કે તો તમારે આ રીતે જોવાનું પેલી બે સંખ્યામાં શું છે બતાવ્યું છે આપણે એ પ્રમાણે આગળની પેટર્ન પૂરી કરવાની બરાબર હવે એના પછી તમને આવ્યું છે કે મને ઓળખો એટલે કે હું 54 પહેલાની અને 52 પછીની સંખ્યા છું તો એ સંખ્યા કઈ છે 54 પહેલા કઈ સંખ્યા આવે અને 52 પછી કઈ સંખ્યા આવે તો આ બે ની વચ્ચેની સંખ્યા થઈ ને બરાબર 54 ની અને 52 ની ને 54 ની વચ્ચેમાં કઈ સંખ્યા આવે એ શોધવાનું છે ને હું 54 પહેલા ની એટલે 54 ની આગળ ની સંખ્યા અને 52 ની પછી ની સંખ્યા તો 52 પછી શું આવે 53 અને 54 ની આગળ પણ શું આવે 53 તો કઈ સંખ્યા થાય
પાછળે તગડે 53 આપણને લાઈનમાં ખબર હોય તો આપણે લખી પાછળે 151 પાછળે બગડે 52 પાછળે તગડે 53 પાછળે ચોગડે 54 તો આ પાછળે બગડે અને પાછળે ચોગડે છે જો પાછળે આ ચોગડાની પહેલાની તો 53 અને પાછળે આ બગડે પછીની તો કઈ 53 થાય ને તો એના જવાબમાં શું આવશે કે પાછળે તગડે 53 બરોબર તો આપણે જવાબમાં લખીશું 53 હવે એમ કે છે હું 66 પછીની સંખ્યા છું તો આપણે 66 પછીની સંખ્યા તો કઈ લાઈન થઈ છગડા એકડાની લાઈન થઈ તો છગડે એકડે 61 છગડે બગડે 62 છગડે તગડે 63 છગડે ચોગડે 64 છગડે પાછળે 65 બે છગડા 66 અને 66 પછી તો કે છગડે સાતડે 67 તો 66 પછી શું આવે તો કે 67 તો 66 પછીની સંખ્યા કઈ છે તો કે 67 તો કે કઈ સંખ્યા છે આ 67 છે બરોબર હવે કે છે હું 70 પહેલાની સંખ્યા છું તો 70 પહેલાની સંખ્યા કઈ આવે તો આપણે 70 પહેલાની સંખ્યામાં આપણે કઈ લાઈન આવશે હવે તો અઘરું લાગે આ સાતડાની લાઈન નથી તો સાતડા પહેલાની લાઈન જોવાની આવે ને સાતડા પછીની લાઈન નથી જોવાની આપણે પહેલાની સંખ્યા કોઈ છે છે તો સાતડા પહેલાની કઈ લાઈન આવે તો છગડા એકડાની લાઈન આવે તો આપણે એને કે છગડે એકડે 61 છગડે બગડે 62 છગડે તગડે 63 છગડે ચોગડે 64 છગડે પાછળે 65 બે છગડા 66 છગડે સાતડે 67 છગડે આઠડે 68 છગડે નવડે 79 સાતડે નીચે 70 તો આપણે સાતડે નીચે 70 પહેલાની સંખ્યા પૂછી છે તો કઈ આવે તો કે છગડે નવડે 79 જવાબમાં શું આવશે છગડે નવડે 79 બરોબર હવે કે છે હું 94 અને 93 ની વચ્ચેની સંખ્યા છું 93 અને 94 ની વચ્ચેની સંખ્યા કઈ આવે 93 અને 94 અને 92 94 અને 92 ની વચ્ચેની સંખ્યા છું તો 94 અને 92 ની વચ્ચેમાં કઈ સંખ્યા આવશે તો આપણે નવડા એકડાની લાઈન લખવી પડે ને આ નવડાની લાઈનમાં આપણે જોવાનું કે 94 અને 92 ની વચ્ચે કઈ સંખ્યા આવે તો નવડે એકડે 91 નવડે બગડે 92 નવડે તગડે 93 નવડે ચોગડે 94 તો 92 ને 94 ની વચ્ચે કઈ સંખ્યા આવે છે જો 92 અને 94 ની વચ્ચેની સંખ્યા કઈ છે તો 93 તો અહીંયા શું આવશે નવડે તગડે 93 બરોબર હવે છે મારી પહેલા 44 આવે તો હું કઈ સંખ્યા છું શું કે મારી પહેલા કેટલા આવે છે 44 આવે તો હું કઈ સંખ્યા છું એમ તમને પૂછે તો તમારે શું લખવાનું તો કે મારી પહેલા તો આપણે ચોગડા એકડાની લાઈન થાય ને ચોગડા એકડે 41 ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 બે ચોગડા 44 તો 44 પહેલાની સંખ્યા પૂછી છે તો 44 ની આગળની સંખ્યા થઈ ને તો એની પહેલા કઈ સંખ્યા આવે તો કે 43 તો આપણે શું જવાબમાં આવશે જોડે તગડે 43 તો આ રીતે તમને પ્રશ્નમાં પણ આ રીતે તમને પૂછવામાં આવે વચ્ચેની સંખ્યા પાછળની સંખ્યા આગળની સંખ્યા તો તમારે આ રીતે જવાબ લખવાનો હોય તમને ટેસ્ટમાં આ રીતે પણ પૂછાઈ શકે બરોબર તો તમારે એનો જવાબ આ રીતે આપવાનો તો તમને સમજાઈ ગયું તો તમારે આ CW ની નોટમાં પેટર્ન પૂર્ણ કરો અને મને ઓળખો એ બંને છે તમારે CW ની નોટમાં સારા અક્ષરે લખવાનું છે સમજવાનું છે અને પાકું કરવાનું છે ચલો બાળકો જય શ્રી કૃષ્ણ